રાજકોટના કોટડા સાંગાણીની કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ હતી ત્યારે બંનેને શુભેચ્છા પાઠવવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ શાસિત કોટડા સાંગાણી તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે કોળી મહિલાની પસંદગી થવાની લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું, જે વાત સાચી પડી છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ દિવાળીબેન સરવૈયા તથા ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ કોરાટની વરણી કરાઈ હતી. કોટડા સાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખ શાસન 2.5 વર્ષ પૂર્ણ થતા નવા પ્રમુખોને બનાવવા તે માટે બેઠકોનો દોર શરૂ થયો હતો. આ સાથે જ બક્ષી પંચ અનામત બેઠક હોવાથી તાલુકાના ગામ નવા ગામ નારણકા પીપલાણા ભાડુઈ રાજપરાની સીટ પરથી કોંગ્રેસમાંથી સારી એવી લીડથી વિજેતા થયેલા અને કોંગ્રેસના વર્ષોથી વફાદાર રહેલા કોળી સમાજના દિવાળીબેન બાબુભાઈ સરવૈયાને પ્રમુખ બનાવવાની તૈયારીઓ સૌ કોઈએ દર્શાવી હતી. ત્યારે કોટડા સાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેન હરીફ દિવાળીબેન સરવૈયા તથા ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ કોરાટની વરણી કરાઈ હતી. આજ રોજ તાલુકા પંચાયતને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હોવાથી તાલુકા પંચાયતના કોટડા સાંગાણીના કોંગ્રેસના બિનહરીફ પ્રમુખ ચૂંટાયેલ છે તેને બધાને આજુબાજુના વિસ્તારમાંથી અભિનંદન પાઠવવા માટે કોંગ્રેસની ટીમ આજુબાજુના લોકો તમામ જ્ઞાતિ જાતિવાળા લોકો ભેગાઓ સાથે અહીં હાજર રહી ઉત્સાહભેર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં બિનહરીફ પ્રાંત અધિકારી સાહેબ TDO સાહેબ ગોયલ સાહેબ એમની બધાની ઉપસ્થિતિમાં બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખ તરીકે જાહેર કરેલ છે તે બદલ કોરડા સાંગાણી તાલુકા પંચાયત વતી હું ભૂપેન્દ્રસિંહ રહેજાદા તાલુકાના 42 તમામ ગામડાનો 14-14 અધિક પદાધિકારીઓ અમારા સદસ્યો અને તમામ ગામજનોનો ગામડાના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન માની કોંગ્રેસ વતી સૌનો આભાર માની. કલ્પેશ જાદવનો રિપોર્ટ કોટડા સાંગાણી.